साड़ी। अमित साड़ी बताओ तो। पास इट। बोलो बहन, शू जोइए छे? मने प्रसंग मा पहेरी शकाय एवी सरस साड़ी जोइए। प्रसंग मा पहेरी शकाय एवी? बेसो बेसो बताऊं। तृप्ति, नो माल कर दो। जो बेटा ब्राइट कलर में आप आ बधी नहीं, कई बीजी साड़ी बताओ ने। केवी बताओ, बोलो ने मैडम। आ चाल से। एक भाई, आ बधी साड़ियों नी प्राइस थोड़ी वधारे छे, मने मीडियम रेंज मा कोई बताओ ने। रे मैडम, तमे कीधु के छोकरा वाला जो आवाना छे એટલે મે આ બતાવી। વાંધો નહીં, મારી પાસે છે મીડિયમ રેન્જ માં। તૃપ્તિ, આ નીચે માંથી કાઢ। ભાઈ, પેલી પિંક સાડી બતાવો ને। આ હા, આ એકદમ મસ્ત છે મેડમ, જો એકદમ પરફેક્ટ ચોઈસ છે તમારી, જો તમારા બજેટ માં પણ છે। મને આનો પલ્લુ નાખીને બતાવશો? જો મેડમ, અહીંયાથી આ છે ને, હું તમને બતાવું, આ જો। મારે જોવું છે મારી દીદી આ સાડીમાં કેવી લાગશે। બોર્ડર માં એકદમ મસ્ત લાગશે, તમે ટ્રાય કરી જુઓ। एकदम परफेक्ट मैडम, जो आज एकदम दुल्हन जीवा लागे। अमा मारी दीदी बहुत सुंदर लागशे। आने पैक करी दो। कितना नी छे? मात्र 3000 रुपया। 3000? ना ना, मारू बजेट 2500 नुच छे। अरे मैडम, आमा कई थाय नथी, ऑलरेडी तुमने डिस्काउंट करीने जवाब आप्यो छे। जो भाई, हजी तो काले मारी बहन ने छोकरा वाला जोवा आववाना छे, हजी तो लगन बाकी छे, लगन ने बद्दी शॉपिंग अहियां थी ज करीशु। मैडम, पण आटलू ओछो तो थायो नथी। मने थोड़ो भाव सरखो करी आपो ने प्लीज। ओके, तमे कहो छो એટલે રાખીએ છે, પણ લગ્ન ની ખરીદી કરવા અહીં આવવાનું ભૂલતા નહીઓ। અરે ચોક્કસ, મારે એમ પણ બહુ બધી સાડીઓ લેવાની છે। ચલો, તમે લાવો સે બેગ। લો મેડમ, 2500। લગન ની ખરીદી નું ભૂલતા નહીં। ચોક્કસ। બધી જ વાત કરશે, પણ આઈ લવ યુ નહીં બોલે। વારે દીદી, કેટલી સુંદર લાગે છે તું, તને તો મારી જ નજર ના લાગી જાય। પૂનમ ની ચાંદની એ સાડી પહેરી હોય ને, એટલી સરસ લાગે છે તું। પણ આ ચાંદની માં એક વસ્તુ મિસિંગ છે, એ છે તારી મુસ્કાન। થોડુંક હસી દેને દીદી,
પછી જો પેલો છોકરો પણ તને જોઈને કેવો આશ્ચર્યમાં પડી જાય છે. દીદી એને તો વિચાર્યું પણ નહીં હોય કે એને આટલી સરસ છોકરી મળી શકે છે. મને તો લાગે છે કે તને જોતાની સાથે જ બધાની વચ્ચે પ્રપોઝ કરી દેશે. દીદી જો આ સંબંધ નક્કી થઈ જશે ને તો મમ્મી બહુ જ ખુશ થશે. એ તો સવારની તૈયારીઓમાં લાગી છે. જ્યારથી એ લોકોનો ફોન આવ્યો છે ને ત્યારથી એના ચહેરા પરની ચિંતા જ જતી રહી છે. દીદી હું તારી સાથે વાત કરું છું અને તું કેમ આમ મૂડલેસ છે? છોકરાવાળા જોવા આવવાના છે એટલે નર્વસ છે? રાશિ એક મિનિટ બહાર જઈશ. કેમ? પ્લીઝ રાશિ. અચ્છા સમજી ગઈ. આઈ એમ પ્રિયંકા, MBA ફ્રોમ MS યુનિવર્સિટી, રાઈટ? હા. ઓકે ઓકે, કરી લે પ્રેક્ટિસ. હેલો, હા પિયુ. પિયુ, હું તને ક્યારનો ફોન કરું છું? તું ફોન કેમ નથી ઉપાડતી મારો? સોરી, હું મંદિરે ગઈ હતી ને એટલે મારો ફોન સાયલેન્ટ હતો. ભગવાનને થેન્ક્સ કહેવા, હું તને મળવા આવું છું એટલે. પિયુ સાંભળ ને, મારે તને જોવી છે, સેલ્ફી મોકલ ને એક. ઠીક છે. પિયુ, તું તો એવી તૈયાર થઈ છે કે તને મેરેજ માટે કોઈ જોવા આવવાનું હોય? હેલો પિયુ, હેલો પિયુ, પિયુ. હા, હું મંદિરે ગઈ હતી. અરે બાબા રિલેક્સ, હું બસ ખાલી મજાક કરું છું. અને સાંભળ, હું છે ને 11:30 વાગતા તારા ઘર આગળના કેફે પાસે આવી જાઉં છું. પ્લીઝ જલ્દી આવી જજે, બહુ રાહ નહીં જોવડાવતી. હા સારું, મળીએ, બાય. Love you, Piyu. Bye. જીતુ, બધી તૈયારી થઈ ગઈ? હા દાદી, બધી તૈયારી થઈ ગઈ. સારું, તો ગાડીમાં મૂકી દો બધું. શુભ અને સુવર્ણ આવતા જ હશે. બધું તૈયાર ને? હા બસ વિપુલ ની જ રાહ જોઈએ છે. હા તો પછી એ આવે ત્યાં સુધી અહીંયા જ બેસીએ. હા ચાલ. ચાલો, ફાઇનલી શુભ લગ્ન માટે અગ્રી થઈ ગયો. આઈ નો મોમ, તમારા આ ડિસિઝન થી ખૂબ ખુશ છે, હે ને? શુભ, મોમ કેટલા સમયથી તારા માટે છોકરી શોધી રહ્યા હતા. મને તારી ખૂબ ચિંતા છે. અરે ભાઈ, આજે જો શુભને છોકરી ગમી જાય તો સગાઈ નું પણ ગોઠવી જ દઈએ. હા, પણ મુહૂર્ત જોડાવું પડશે, બરાબર ને સુવર્ણા? હા મમ્મી, કુંડળી અને મુહૂર્ત તો સૌથી પહેલા, કારણ કે ગ્રહોની માણસના જીવન પર ખૂબ અસર થતી હોય છે. અમુક લોકો આમાં નથી માનતા, પણ પછી એના પરિણામ પણ સારા નથી આવતા. મુહૂર્ત જોયા વગર, કુંડળી મેચ કર્યા વગર જો લગ્ન કરીએ તો પ્રોબ્લેમ તો થવાના જ. પણ આપણે એવી ભૂલ નથી કરવી. આજના યુવાનો આ બાબતમાં નથી માનતા, પણ તું બિલકુલ સાચી છે સુવર્ણા, મુહૂર્ત જોડાવું બહુ જ જરૂરી છે. લગ્ન જીવનની સફળતાનો આધાર ગ્રહો ઉપર હોય છે, અને હું તો ગ્રહ નક્ષત્રમાં માનું જ છું, એટલે શુભના લગ્ન તો એવી રીતે જ થશે. મોમ, તું આ બધી વાતો મને પોઈન્ટ આઉટ કરીને કેમ બોલે છે? મેં તો ક્યારેય તારી વાતનો વિરોધ નથી કર્યો. તે કહ્યું
ને હું લગ્ન માટે એગ્રી થઈ ગયો. આજે પણ મીટિંગ કેન્સલ કરીને આવવા માટે રેડી થયો છું. આવો દીકરો આપવા બદલ તારે તો ભગવાનનો આભાર માનવો જોઈએ. હા, એ બાબતે તો હું ભાગ્યશાળી છું જ. શુભ મારી બહુ રિસ્પેક્ટ કરે છે. અરે ભાઈ, શુભની કુંડળી મેચ થઈ ગઈ છે. હવે એ જોવાનું છે કે એને છોકરી ગમે છે કે નહીં. હા, છોકરી ફોટામાં જોઈ ખૂબ સુંદર લાગે છે. મેં ગાયત્રીબેન સાથે ફોન પર વાત કરી, એ પરથી એ લોકો સંસ્કારી લાગે છે. બસ થોડા ગરીબ છે. શુભ, તને કોઈ પ્રોબ્લેમ તો નથી ને? મમ્મી, દીદી તૈયાર. અરે વાહ, અરે જુઓ તો ખરા, આપણી પ્રિયંકા કેટલી સુંદર લાગે છે. કેટલી સરસ લાગે છે પ્રિયંકા. છોકરો એને જોતા વેચે જવા પાડી દેશે. એવું થાય ને તો તારા મોમા ઘી સાકર. પ્રિયંકાને સરસ પરિવાર મળી જાય, પ્રિયંકાના લગ્ન થઈ જાય ને, એટલે મારી બહુ મોટી જવાબદારી પૂરી થાય. તમે લોકોને પ્રિયંકાનો ફોટો તો મોકલાવ્યો છે ને? હા, ફોટો તો મેં કુંડળીની સાથે જ મોકલાવી દીધો હતો. એ લોકોને પ્રિયંકાનો ફોટો ગમ્યો જશે. અરે, એ લોકોને ફોટો ગમ્યો હશે એટલે જ તો એમણે અહીંયા આવવાનું ગોઠવ્યું હશે ને. એ પણ ખરું. પણ મમ્મી, આ કેવું, એ લોકોએ દીદીનો ફોટો જોઈ લીધો પણ આપણે તો છોકરાને જોયો જ નથી. આવું ના ચાલે. રાશિ બેટા, અત્યારે છોકરો પણ સાથે જ આવે છે, જોઈ લેજે. હા, છોકરાને તો હું જોઈશ જ. અને છોકરાને જોઈને હું નક્કી કરીશ કે દીદીની અને એની જોડી કેવી લાગે છે. બરાબર ને દીદી? એ લોકો નીકળી પણ ગયા હશે ને, ગમે ત્યારે અહીં આવતા જ હશે. કોઈ વાંધો નહીં. બધી જ તૈયારી થઈ ગઈ છે મમ્મી, બસ એ લોકોને આવવાની રાહ છે. હેલો પિયુ. હા બોલ. પિયુ, હું તને ક્યારનો ફોન કરું છું, તું ફોન કેમ રિસીવ નથી કરતી? અરે ક્યાં છે? હું તારા ઘર આગળના કેફે પાસે આવી ગયો છું. આટલું વહેલો કેમ? હજી તો 11 જ વાગે છે ને. અરે મને એમ કે રસ્તામાં ટ્રાફિક હશે એટલે જલ્દી નીકળી ગયો. રસ્તા સાવ ખાલી હતા એટલે જલ્દી પહોંચી ગયો. એનીવે પિયુ, તું હવે ઘરેથી નીકળી જા. પણ હજી એ લોકો આવ્યા નથી, હું કેવી રીતે નીકળું? કોની વાત કરે છે પિયુ? કોણ આવવાનું છે? પૃથ્વી, મારી મમ્મીએ મને એક કામ સોંપ્યું છે. એક કસ્ટમર છે ને, એમને સાડી આપવા જવાની છે. એ હજી સુધી આવ્યા નથી. એ આવે ને પછી હું તરત જ એમને સાડી આપીને હું આવું છું. હા. અચ્છા, એમ વાત છે. પૃથ્વી, મને થોડું લેટ થયું છે, પ્લીઝ ગુસ્સો નહીં કરતો. પિયુ, હું તને મળવા માટે વડોદરાથી અહીંયા આવ્યો છું અને થોડા સમય માટે હું થોડી ગુસ્સે થઈશ. હું કેફેમાં તારો વેઇટ કરું છું, તું જલ્દીથી આવ. હેને, બાય. લવ યુ પિયુ. બાય.
સર ક્યાં જવું છે પ્રિઝમ કોમ્પ્લેક્સ સર તમને મેં ક્યાંક જોયેલા છે તમે આની પહેલા મારી રિક્ષામાં ક્યારે બેઠા છો મારી કાર આ ટ્રાફિકમાં આવી નથી એટલે મારે રિક્ષામાં બેસવું છે મારે અહીંયા થોડું કામ છે 15 મિનિટ જેટલો સમય લાગશે પછી તો મને પાછો મોકલી દેજો હા સર હું અહીંયા જ છું અરે મહેશ કાકા તમે પણ સાંભળો કાકા મારા પેસેન્જર નું મોડું થતું હશે મહેશ કાકા મહેશ કાકા હવે નહીં આવે છોકરો આજ છે નમસ્તે નમસ્તે હું સુવર્ણા અને આ મારી દેરાણી દેવાંશી નમસ્તે મારો દીકરો શું મારા દિયર વિપુલ એમની દીકરી દાદા અને દાદી નમસ્તે આવો ને આવો આને તો એમ જ લાગે છે કે હું એના પૈસા લઈને ભાગી ગઈ મારે તો પૈસા આપવાના જ હતા આ મહેશ કાકાના લીધે બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો અને મારા કારણે દીદીને કઈ પ્રોબ્લેમ ના થઈ જાય તો સારું પણ હવે શું કરું